હલો મિત્રો બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ પેપર સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે જે ધોરણ દસનું જે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાયું હતું એમાં સેક્શન એ અને બીના આન્સર તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયો સારી રીતે જોજો અને બધા જ આન્સર એકદમ સાચા અને સચોટ છે બરાબર આ રીતે તમારે મહેનત કરવાની હતી અને લખવાનું હતું પેપરની અંદર બરાબર તો પહેલો ક્વોશન જે પેરેગ્રાફ ઉપરથી તમારે લખવાનો હતો એ ક્વોશન આન્સર લખવાનો હતો એમાં વોટ આર માઇગ્રેટરી બર્ડ્સ હા બહારથી જે આવતા હોય માગ્રે માઇગ્રેશન કરતા હોય એવા બર્ડ્સ કયા કયા છે તો એ તમારે એની અંદર આપેલા હતા પેરેગ્રાફની અંદર તો બર્ડ્સ લાઈક અ પેલિકન્સ ક્રેન્સ વેરિયસ ડક્સ એન્ડ રોઝી પેસ્ટર્સ આ અ માઇગ્રેટરી બર્ડ્સ આ આન્સર તમારે લખવાનું હતું બીજા ક્વેશ્ચનની અંદર ફ્રોમ વેર ડૂ ધ માઇગ્રેટરી બર્ડ્સ કમ ક્યાંથી આવ્યા છે બરાબર તો માઇગ્રેટરી બર્ડ્સ ડૂ કમ ફ્રોમ યુરોપ સાયબીરિયા એન્ડ અધર કોલ્ડ એરિયા બરાબર જે ઠંડા પ્રદેશો છે એમાંથી આવ્યા હતા એમાં યુરોપ અને સાયબેરિયા જે ઠંડા પ્રદેશો છે બરાબર એમાંથી આવ્યા હતા તો એ તમારે આન્સર લખવાનો હતો ત્રીજો પ્રશ્ન છે વોટ ડીડ હેલન પરસ્યુડ હર ટીચર પરસ્યુડ એટલે કન્વિન્સ કરવું આજી કરવી બરાબર તો હેલન પરસ્યુડ્સ હર ટીચર ટુ ટેક રેસ્ટ એન્ડ ગેટ આઇસ ટ્રીટેડ બટ સી વુડ નોટ લિસન એમને એમના ટીચરને કન્વિન્સ કર્યા હતા કે એમની જે આઈસ બગડી ગઈ હતી જોઈ ન શકતા તો એમને જે આઈસનું ઓપરેશન કરવા માટે કન્વિન્સ કર્યા હતા બરાબર અને આરામ કરવાનું કીધું હતું પણ એમને સાંભળ્યું ન હતું એમની વાત સાંભળી ન હતી એલેન બરાબર એમના ટીચરે પછી ક્વેશ્ચન ફોર છે એનો એ પ્રશ્ન હતો વીચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ ટુ કન્વિન્સ જો ઉપર જ આઈ ગયું છે હા એમાં આન્સર તમને જો ખબર પડતી હોય તો એલ એન પરસ્યુડ હર ટીચર તો એમની અંદર તું સમજી શકતા હોય તો ઓટોમેટિકલી તમને આન્સર આવડી જાય પરસ્યુડ બરાબર ટુ કન્વિન્સ એટલે પરસ્યુડ બરાબર કન્વિન્સ કરવા ક્વોશન ફાઈવ વેન ધ સબસ્ટેન્સ બીકમ ઇન્ક્રે ઇન્ક્રેઝિંગલી હોટર ઇટ એમિટ્સ ઇન્ફ્રા રેડ રેડ જો આન્સરમાં શું આવશે ઇન્ફ્રા રેડ દેન રેડ ઓરેન્જ યલો અને

બરાબર બહુ જ બિઝી કુણ હતા અને એ કેવી રીતે તમે કહી શકશો તો ધ ગુડ લોડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે હી વોઝ ઇન્ટુ હી સિક્સ ડે ઓફ અવર ટાઈમ છ દિવસ બરાબર એમને કામ કર્યું હતું અને ઉપર જતા એમને ઓવર ટાઈમ કર્યો હતો એના ઉપરથી કહી શકાય છે આઠમો પ્રશ્ન છે હાઉ વોઝ લોડ વર્કિંગ કેવી રીતે ભગવાન કામ કરતા હતા તો ભગવાન કેવી રીતે કામ કરતા હતા આન્સર એમાં લખવાનું તો લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ ઓફ કોન્સન્ટ્રેશન બહુ ધ્યાન કેન્દ્રિત કરીને કોન્સન્ટ્રેશન એટલે બરાબર નમો પ્રશ્ન છે વોટ સો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ હા કેવી રીતે કહી શકો છો જો કે એમની બર્નિંગ ડિઝાયર હતી સ્ટેશનની તો એમને શું આપ્યું હતું ડોનેટેડ મની ધે ડોનેટેડ મની ફોર અ સ્ટેશન સો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ આના ઉપરથી કહી શકાય છે બરોબર દસમો પ્રશ્ન છે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ઉપર જ આઈ ગયો આન્સર હા ઉપરના પ્રશ્નમાં જ આઈ ગયો છે

નેક્સ્ટ છે રાઈટ એની ઓફ ધ ફોલોઇંગ શોર્ટ નોટ અગિયારમાં પ્રશ્નોમાં શોર્ટ નોટ લખવાની હતી બરાબર એક જ લખવાની હતી મેં બે બે અહીંયા આન્સર આપ્યા છે બંને લખી છે તો પહેલી જ નોટ હતી વે ઑફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન માઇન્ડની શક્તિ કઈ રીતે તમે ઇમ્પ્રુવિંગ કરશો એના ઉપર હતું વે ઓફ બરાબર તો રસ્તો કયો છે તો હાઉ ટુ ઇમ્પ્રૂવ રિટેન્શન ઇઝ અ પ્રોબ્લેમ ફેસ બાય અ મોસ્ટ સ્ટુડન્ટ ઘણા ભાગના જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે એ આ પ્રોબ્લેમ ફેસ કરતા હોય છે બરાબર એકોર્ડિંગ ટુ ડૉક્ટર મનસુરી ડૉક્ટર મનસુરીજી છે એ આપણા પાઠમાં આવી ગયું છે ધેર ઇઝ અ નો ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન એમની કોઈ ફિક્સ મેથડ નથી પદ્ધતિ નથી કે એને ઇમ્પ્રુવિંગ કરી શકાય છે રિટેન્શન બટ અ સ્ટુડન્ટ મસ્ટ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ હી સી લર્ન્સ હા રસ્તો મતલબ અલગ અલગ મે રીતથી તમે શીખી શકો છો અને યાદ રાખી શકો છો એ થઈ શકે છે પણ એ રિટેન્શન શક્તિ છે એ તમે ઇમ્પ્રુવિંગ નથી કરી શકે એની કોઈ મેથડ એટલી બધી નથી બરાબર તો ધેર આર અ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ હા ઘણી બધી ડિફરન્ટ પ્રકારની અલગ અલગ પ્રકારની શીખવાની રીતો છે લિસનિંગ પહેલું છે લિસનિંગ એટલે સાંભળવું રાઇટિંગ લખવું ડ્રોઈંગ ફ્લોચાર્ટ બરાબર ચિતરવું डायग्राम डिस्कशन बरबर ग्रुप डिस्कशन करता हो रिफ्लेक्टिंग थिंकिंग एक्स्ट्रा अ स्टूडेंट नीड्स टू आइडेंटिफाई विच स्टाइल यू शूट हिम हर द बेस्ट फॉर अ डिफरंट सब्जेक्ट अलग अलग सब्जेक्ट हो विषय हो एना माते अलग अलग स्टाइल वपरवी पड़े याद रखा सीखा एडोप्टिंग मोर देन वन स्टाइल ऑफ लर्निंग हेल्प्स टू रिमेम्बर फॉर अ लॉन्गर ड्यूरेसन आ अलग अलग रीत थी तब सीखो તો એ તમને લોંગ ટર્મ સુધી એક ઘણા સમય સુધી તમને યાદ રહેશે એવું અહીંયા કહે છે ધેટ વિલ હેલ્પ ઇન ઇમ્પ્રુવિંગ રેટેન્શન અને એ તમને રેટેન્શન ઇમ્પ્રુવિંગ કરવામાં હેલ્પ કરશે મદદ કરશે બરાબર આ એનો આન્સર હતો બીજું છે અરુણ યંગ એન્વાયરમેન્ટેલિસ્ટ બરાબર અરુણ બીજી શોર્ટ નોટ તમારે લખવાની છે અરુણ યંગ એન્વાયરમેન્ટલિસ્ટની તો એનો આન્સર છે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અન એનવા એન્વાયરમેન્ટાલિસ્ટ એટ ધ એજ ઓફ સેવન્ટીન હી ફાઉન્ડેડ અન એનજીઓ કોલ્ડ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા બરાબર ઈ એફઆઈ શોર્ટમાં હતું અરુણ એન્ડ હિઝ ટીમ ક્લીન બીચેસ એન્ડ અધર વોટર બોડીઝ પ્લાન્ટ ટ્રીઝ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી Paper bags. Arun feels that it is important to protect birds and animals. He feels that water bodies should be kept clean so that birds and animals can live peacefully. Arun left a good job at Google to devote. Tea. હિઝ ફૂલ ઓફ અટેન્શન ટુ એન્વાયરમેન્ટ જોજો આનો એક ક્વેશ્ચન આવશે ઈ એફઆઈ કેમ છોડી છોડી છે એ ટ્રુ ફોલ્સમાં આવશે તો ઈ એફઆઈ નથી છોડી ગૂગલને છોડ્યું હતું એટલે એ જોજો ફોલ્સ આવશે ફોલ્સમાં તમારે એ લખવાનું હતું તો એના ડાયરેક્ટ હું આન્સર આપી દઉં રાઈટ વેધર ટ્રુ ઓર ફોલ્સ બરાબર તો ફૂ બારમું છે એમાં ફોલ્સ આવશે તેરમું છે ફોલ્સ આવશે ચૌદમું પણ ફોલ્સ આવશે અને પંદરમું ટ્રુ આવશે બરાબર એના છેલ્લે તમને પેપર જે છે એનો ફોટો હું મૂકી દઈશ વિડીયોના અંતે જેથી કરીને તમને જો પ્રશ્ન તમારે આજુબાજુ ના મળતું હોય અથવા તો મળી ગયું હોય તો સારું છે અને ના મળ્યું હોય તો આમાં છેલ્લે તમે પેપર જોઈ લેજો એના કો જે પ્રશ્ન છે એ રહી બરાબર ડાયરેક્ટ આન્સર આપે સેક્શન બીનો જે આન્સર છે એ આપણે જોઈશું રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વોશન્સ સ્ટેન્જા જોવાની હતી સ્ટેન્જા ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાના હતા તો એની અંદર છે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ તો એનો આન્સર છે બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ સત્તરમો છે વોટ મેક્સ ધ પીકોક ફની તો એનો આન્સર છે ધ પીકોક મેક્સ ધ ફની વેરિંગ અ ગ્લાસીસ બરોબર પછી અઢારમો છે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ ચેરટ એન્ડ એરોપ્લેન તો એનો આન્સર છે ધ ચેરટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર એન્ડ ચેરટ સોરી ધ ચેરડ ઇઝ ફ્લાયિંગ ઇન ધ એર એન્ડ એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ બરાબર જે એરોપ્લેન છે એ રસ્તા ઉપર અને ચેરડ એટલે પેલી ઘોડાગાડીને એ બધું જે છે એ એ કે હવામાં ઉડે છે એ એનું સ્ટ્રેન્જ છે પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વોશન્સ બરાબર પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાના હતા તો વોટ વોઝ જગદીશ ચંદ્ર બોઝ બોર્ન વેન વોઝ સોરી વેન વોઝ જગદીશચંદ્ર બોઝ બોન તો જગદીશચંદ્ર બોઝ બો વોઝ બોર્ન ઇન અ એટીન ફિફ્ટી એટ પહેલી જ જે યર આપેલું હોય એ જન્મ હોય ને પછી હોય એ શું હોય મૃત્યુ હોય તો પહેલી જે યર આપ્યું હતું એટીન ફિફ્ટી એઇટ તો એટીન ફિફ્ટી એ શું છે બોન એ જન્મ્યા હતા બોન એટલે જન્મું વિષ્મું છે હાઉ ડીડ હી સરપ્રાઇઝ ધ હોલ વર્લ્ડ તો જગદીશ ચંદ્ર બોઝ સરપ્રાઇઝ ધ હોલ વર્લ્ડ વિથ ડિક્લેરેશન ધેટ ધ પ્લાન્ટ્સ ટુ લાઈવ લાઇક અધર લિવિંગ બીંગ્સ બીજા બીજી જે લિવિંગ બીંગ્સ છે એ જે રીતે જીવે છે એ રીતે પ્લાન્ટ્સ પણ જીવે છે એ એ સરપ્રાઇઝ આપ્યું હતું બધા આખા દુનિયાને પછી એકવીસમો પ્રશ્ન છે વોટ ડીડ હી ડિસ્કવર એને શું શોધ્યું ડિસ્કવર એટલે બરાબર હી ડિસ્કવર દેટ લાઇક અધર લિવિંગ બિંગ્સ ધ પ્લાન્ટ્સ આર ઓલ્સો હટ એન્ડ સોંગ બરાબર એને પણ દુઃખ દર્દ થાય છે એ એમને ડિસ્કવર કર્યું હતું અને બાવીસમો પ્રશ્ન છે ગીવ અ સિમિલર વર્ડ ઓફ પાવરફુલ પાવરફુલ એટલે સ્ટ્રોંગ બરાબર તો પાવરફુલનો મતલબ એનો સિમિલર વર્ડ શું થાય સ્ટ્રોંગ બરાબર ત્રેવીસમ છે વોટ કુડ બી ડન બાય સ્ટ્રોંગ ઇનટોક્સિકન્ટ બરાબર તો સો ધેટ ધ પ્લાન્ટ્સ કુડ બી મેડ અનકોન્શિયસ બાય સમ સ્ટ્રોંગ ઇનટોક્સિકન્ટ બરાબર આ એનો આન્સર છે નેક્સ્ટ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એ ડેટા ઉપર તમારે ક્વેશ્ચન આન્સર આપવાના તો ચોવીસમો પ્રશ્ન છે વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ તો આ ડેટા કોના ભારામાં છે તો ધીસ ઇઝ ડેટા અબાઉટ અ યુનિટ ટેસ્ટ યુનિટ ટેસ્ટ વન ટુ થ્રી ફોર એના યુનિટ ટેસ્ટનું ઇન્ફોર્મેશન હતી પચીસમો છે હાઉ મેની સ્ટુડન્ટ્સ વે આર ઇન ફર્સ્ટ યુનિટ બરાબર ત્યાં એબ્સટીન લખેલું છે પણ એબે એબ્સન્ટ ઇન આવશે તો એનો આન્સર છે વન સ્ટુડન્ટ વોઝ એબ્સન્ટ ઇન ફર્સ્ટ યુનિટ ટેસ્ટ પહેલાં જ ટેસ્ટમાં એક જ સ્ટુડન્ટ ગેરહાજર હતું એબ્સન્ટ એટલે ગેરહાજર હાઉ મેની ટેસ્ટ હેવ બિન એટેમ્પ્ટેડ બાય નિલિશ નિલિસે કેટલા એટેમ્પ્ટ કર્યા એટેમ્પ્ટ એટલે કેટલા ટેસ્ટ આપ્યા તો એમને ચાર ટેસ્ટ આપ્યા તો પહેલામાં તો એમને ઝીરો આવ્યા હતા બરાબર તો નિલિશ એટેમ્પ્ટેડ ફોર ટેસ્ટ બરાબર એ એવું રીતે આન્સર આવશે સત્યાવીસમાં હુ રિમેન કન્સસ્ટન્ટલી સેમ ઇન ઓલ ટેસ્ટ તો લક્ષ રિમેન કન્સન્ટલી સેમ ઇન ઓલ ટેસ્ટ તો લક્ષને બધા ટેસ્ટમાં સરખા માર્ગ આવ્યા હતા બરાબર થોડું આગળ હતું પછી છે ઇન વિચ ટેસ્ટ ડીડ ધ સ્ટુડન્ટ્સ ગેટ અલમોસ્ટ ઇક્વલ માર્ક બધા ટેસ્ટમાં ઇક્વલ કો માર્ક આવ્યા હોય એવા તો બધા સ્ટુડન્ટ યુનિટ ટેસ્ટ ફોર ટેસ્ટ જે છે ડીડ ધ સ્ટુડન્ટ ગેટ ઓલમોસ્ટ ઇક્વલ માર્ક એ તમારે લખવાનો હતો આન્સર પછી છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વોશન્સ બરાબર ડાયલોગ વાંચવાનો ને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવા આપવાના હતા હુ ઇઝ પરેશ બ્રધર તો પરેશના બ્રધર કોણ છે તો નીરવા નીરવ બરાબર ઇઝ અ પરેશ બ્રધર અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થઈ છે નિર્વા નહીં નીરવ ઇઝ અ પરેશ બ્રધર બરાબર નેમ ધ સેન્ટર કયા સેન્ટર ઉપર છે નામ આપવાનું છે તો સરન કોમ્પ્યુટર સેન્ટર ઇઝ અ નેમ ઓફ ધ સેન્ટર એકત્રીસમો છે હુ સેડ ટુ સેલેસ અબાઉટ અ કોલ ઇન ધ આફ્ટરનૂન તો નીરવ સેડ ટુ સેલેસ અબાઉટ કોલ ઇન ધ આફ્ટરનૂન પછી હુ આર ટોકિંગ હિયર અહીંયા આર આવશે ડબલ ઈ થઈ ગયા છે તો નીરવ એન્ડ સેલેસ આર ટોકિંગ હિયર અહીંયા કોણ કોણ વાત કરે છે તો નીરવને શૈલેષ વાત કરે છે ફોન ઉપર બરાબર આ એનો આન્સર આવશે હવે આ સેક્શન એ અને બીના આન્સર હતા બરાબર હવે સેક્શન સી અને ડી જો જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે સેક્શન સી એન્ડ સેક્શન ડી તો હું સેક્શન સી અને ડીના પણ આન્સર તમને આ જ રીતે બનાવી અને વિડીયો મારફતે તમને મોકલી આપીશ થેન્ક યુ હેવ અ ગ્રેટ ડે જય હિન્દ જય ભારત